નમસ્કાર, અબતક સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતમાં વાતાવરણમાં પલટો, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભૂસંકલનથી સર્જાય તારાજી. અમરેલીમાં ગૃહમંત્રી રાજનાથસિંહ અને સાંસદ નારણભાઈના હસ્તે 6 એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ. રાફેલ બાબતે ગૃહમંત્રીએ વિપક્ષને આડે હાથ લીધા. શેરબજારમાં ગાબડું, મેદાને ઉતરેલી રિઝર્વ બેંક અને સેબી, કામગીરી નિષ્ફળ નીવડી. સંતરામપુરના ઉખરેલી ગામે આદિવાસી યુવા સંગઠન અને ખેડૂતે કંડાણા જળાશય યોજનાનો નોંધાવ્યો વિરોધ. આદિવાસી ખેડૂતોએ આત્મવિલોપનની આપી ચીમકી. પ્રધાનમંત્રી મોદીની આયુષ્યમાન યોજનાનો 5 રાજ્યોએ કર્યો વિરોધ. મોદી હેલ્થ કેરના સ્થાને પોલિટિકલ ગેમ રમી હોવાનો થયો આક્ષેપ. હવે જોઈએ સમાચાર વિગતવાર. નબળા ચોમાસાની દહેશત વચ્ચે વાતાવરણમાં ફરીથી પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણનો અનુભવ અનેક વિસ્તારોમાં થયો છે. બીજી તરફ ઉત્તર ભારત તથા જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે નજીક ભારે વરસાદના પગલે ભૂસંકલન થયું છે. પરિણામે લાંબો ટ્રાફિક જામ થયો હતો. ઊંચા વિસ્તારોમાં સિઝનથી પ્રથમ હિમવર્ષા થઈ છે, જે વિશે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જી ધીરેન, શું છે સમગ્ર વિગત? જી, મારું ચોક્કસથી જણાવી દઉં, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભારે વરસાદના કારણે છેલ્લા થોડા દિવસોથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનને લઈને રોહતાંગ પાસને પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને આ બંને જિલ્લાઓના અનેક જિલ્લા બંને રાજ્યોના અનેક જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલા હિમવર્ષાની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. ગઈકાલે રવિવારે ગુજરાતના 15 જિલ્લાઓના 67 તાલુકાઓમાં છૂટોછવાયો ભારેથી લઈને અતિભારે વરસાદ નોંધાવા પામ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા જોઈએ તો ગુજરાતમાં હજી સુધી માત્ર 67.70% જેટલો જ વરસાદ નોંધાવા પામ્યો છે, જેથી ગુજરાતમાં હજી 24% જેટલો વરસાદ પડવાનો બાકી છે. ત્યારે નેતૃત્વનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ઉનાળામાં જળ કટોકટી ઊભી થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર કચ્છમાં માત્ર 26.51% જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. ઉત્તર ગુજરાતમાં 47.83% જેવો વરસાદ નોંધાવા પામ્યો છે. મધ્ય ગુજરાતમાં 71.58% જેવો વરસાદ નોંધાવા પામ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 76.16% જેવો વરસાદ નોંધાવા પામ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 96.24% જેવો વરસાદ નોંધાવા પામ્યો છે, જેથી દક્ષિણ ગુજરાતને બાદ કરતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના જળાશયો ખાલી છે અને પાણીની ઉનાળામાં પાણીની કટોકટી ઊભી થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ત્યારે આ વિદાય લેતું ચોમાસું સ્થાનિક વાતાવરણને લઈને આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેથી ખેડૂતો અને લોકો માટે સારી આશા ઊભી થઈ છે. જી, વિગત આપવા બદલ આભાર ધીરેન. અમરેલી જિલ્લાના ટોપ લેવલની તમામ સહકારી સંસ્થાઓની સામાન્ય સભા એક જ સ્થળ યોજવામાં આવી હતી, જેમાં આ સમારંભમાં ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો સહકારી આગેવાનોને સંબોધિત કર્યા હતા. તેમજ અમરેલીની ઇન્ડિયા મેડિકલ કોર્પોરેશન દ્વારા ફાળવાયેલા 6 એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે રાફેલ બાબતે રાજનાથસિંહે વિપક્ષના આક્ષેપોને અનુસૂચિત ગણાવ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ સત્ર દરમિયાન શેરબજારમાં નરમાઈ જોવા મળી રહી છે. 1500થી વધુ પોઈન્ટના ભારે ઉતાર ચઢાવ બાદ માર્કેટમાં બુલના સ્થાને બિયરનું પ્રભુત્વ જણાઈ રહ્યું છે. શેરબજારમાં બ્લડબાથ રોકવા માટે આરબીઆઈ અને સેબી મેદાને ઉતર્યું હતું, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નહોતું અને કહી શકાય કે શેરબજારમાં ખૂબ જ મોટો કડાકો જોવા મળ્યો હતો. સંતરામપુરના ઉખરેલી ગામ આદિવાસી યુવા સંગઠન નેજા હેઠળ કંડાણા જળાશય આધારિત સિંચાઈ યોજનાનો તાલુકાભરના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દાહોદમાં પાણી પહોંચાડવાની આ સહકારી યોજના વિરોધ ખેડૂતે આત્મવિલોપન કરવાની ઉગ્ર ચીમકીઓ આપી હતી.
કેવું છે કે અમારે અહીંયાથી જમીન બગાડીને એ લોકો આગળ ઠેઠ દાહોદ પાણી લઈ જવા કે છે, તો પછી અહીંયાથી અમારે જે જમીન બગડી એનું શું? અત્યારે અમારે બી કઈ મળવું જોઈએ કે અત્યારે અમારે નહીં કે અહીંયાથી પાણી ઠેઠ પહોંચાડે તો પછી અમને બી કઈક મળવું જોઈએ, એમ પાણી મળવું જોઈએ અમારે એમ. સરકાર દ્વારા કઈ પૂછવા નહીં આવ્યું, પણ પાણી આ જે પાઇપલાઇન આવી ત્યારે જાણ કરી કે અહીંયાથી પાણી જવાનું છે ને આપણે તળાવમાં પાડશે, તેથી પાણી પાછું આપણે અહીંયા ખેતીમાં આપશે. એટલે અમે તો હવે ખેડૂત બધા હા કે ભાઈ આપણને કોઈ ખેતી બીજી કમાવા મળતી નહીં ચોમાસા સિવાય, તો ભલે ને આપણે શિયાળામાં આપણને કઈ જો પાણી મળશે તો આપણે કમાઈ ખાશું એમ કરી, કારણ કે સ્થાનિકોને પાણી મળવાનું નથી અને છેક પાટા ડુંગરી અને માછણ નાળામાં પાણી લઈ જવાની વાત કરે છે અને એમાં જમીનનો પુષ્કળ બગાડ થઈ છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ સિઝન તો ફેલ ગઈ, ફરી રવિ સિઝન ફરી આવશે એમાં પણ ફેલ જવાની છે અને ખરેખર ખેડૂતોને કંઈ જ લાભ થવાનો નથી. તો આ ગામના જે લગભગ 4-5 ગામના માણસો ભેગા થયા હતા, લગભગ 300-400 માણસો અહીંયા આ સભાની અંદર ભેગા થયા હતા, ત્યાં રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ તમને આ પાણી જે છે એ પાણી અમને પણ મળવું જોઈએ. અરે 8 કિલોમીટરના અંતરે આપણને પાણી નહીં મળે પીવા, આપણે પાણી માટે વળખા મારીએ અને આ લોકોને કાનો માણસ પાણી પીવે, ખેતી કરે, તાણ સિઝન કમાય, બધું કરે અને આપણે અહીંયા છે ને બિસરા પોટલા લઈને બારગામ તમને બારગામ કરતા કરતા તાક ઉઠે તો કા રહો ભાઈ, કા રહો તમે? તમે આ નહીં બોલો, નહીં કઈ કરો તો પછી તમે જહો કા? આના માટે અમારે જે કરવું પડે, ફના થવું પડે તો ફના થઈશું, મરી જવું પડે તો મરી જઈશું, આપઘાત કરવો પડે તો આપઘાત કરીશું, ફાંસીને માછડે ચડાવશે ને સરકાર તોય અમે ફાંસીને માછડે ચડવા તૈયાર છીએ, એવું આંદોલન, ઉગ્ર આંદોલન કરીને અમે આ પાણી માંગવાના છીએ. હા, સરકારે સમજી જવું જોઈએ કે ભાઈ આ નાની સરખો ચિનગારી એક દિવાસળીની આગ લાગી છે ઉખરેલી કે આ સંતરાવુ તાલુકા, તો હકીકત શું છે એને અધિકારીને મોકલવા જોઈએ તાત્કાલિક કે ભાઈ આ નાની સુની વાત નથી, કાલે ઉઠીને મોટું સ્વરૂપ ધારણ કરે એના કરતાં ખેડૂતોની માંગણી છે અને જો વ્યાજબી હોય તો આપી દો. સરકારે સરકારના અધિકારીઓને સૂચના કરવી, સરકારે કેમ બેરાકાને બેહી રહી સરકાર ત્યાં સુધી? બાબરા તાલુકાના જાંબરાવાડ ગામે બસ યોગ્ય સુવિધાઓથી ગ્રામજનો વંચિત થયા છે, તેમજ સૂ જેટલી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અન્ય ગામ સુધી 8 કિલોમીટર સુધી સાયકલ યાત્રા કરવી પડી રહી છે, ત્યારે ગામમાં તાકીદે બસની સુવિધા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. ગામડાની અંદર પછાત વિસ્તારનું ગામ છે એટલે થોડાક વિદ્યાર્થીને પ્રોબ્લેમ તો પડે છે, પોતાની રીતે વિદ્યાર્થી સાયકલે ના આવે, થોડા વિદ્યાર્થીઓ છે એના વાલીઓ રિક્ષાની અંદર છે છોકરાઓને મોકલે છે, પણ આ બધું થોડુંક જોખમકારક તો છે જ. કેટલા વિદ્યાર્થીઓ આવે છે સાયકલ લઈને? આવી રીતે લગભગ 150 વિદ્યાર્થીઓ છે શાળાની અંદર આવે છે, જે 300ની સંખ્યા છે એમાંથી 50% વિદ્યાર્થીઓ આવી રીતે આવે છે. સાહેબ એમાં છોકરાઓ કેટલા અને છોકરીઓ કેટલી છે? 100 જેટલી છોકરીઓ છે અને 50 જેટલા છોકરા બહાર ગામથી આવે છે, એટલે મોટાભાગે આ પ્રોબ્લેમ છે એ છોકરીઓ માટે છે. છોકરાઓ તો પહોંચી જતા હોય છે, છોકરીઓને વાલી છે આવી રીતે બહુ ભણવા માટે છે પ્રેરિત કરતા નથી, એટલે એને કારણે ઘણી છોકરીઓ છે એ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દે છે. એક ફક્ત એક જ આવે છે એક ટ્રીપ, બાકી જૂનુવદર ગઢડાથી કાંઈ વ્યવસ્થા થાય તો જૂનુવદરના બાળકોને રાહત મળે. કેટલીક છોકરીઓ, કેટલાક છોકરાઓ હશે અંદાજિત? 6-1 દીકરીઓ અને 50 દીકરા. જતા પ્રાણી લેશું, હું અહીંયા 7 કિલોમીટર શિરવાણિયા ગામમાંથી આવું છું, ત્યાં અમારે આવવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. સાયકલ લઈને આવવામાં અમારે સાવ રફ રસ્તો છે, તેમાં ઘણી વાર તો નદી પણ આડી આવે છે, તેથી ચોમાસાના સિઝનમાં તો નદી આવવાના કારણે અમે ઘણી વાર ભણવા પણ આવી શકતા નથી. હું હિરાણાથી આવું છું, હિરાણાથી જાંબરવાળ 3 કિલોમીટર થાય છે, 3 કિલોમીટર વચ્ચે આવતા અમારે સાયકલમાં પંચર પડતું હોવાથી અમે શાળામાં સમયસર પહોંચી શકતા નથી, જેથી ઘણી મુશ્કેલીઓ પણ થાય છે, અમે સારી રીતે અભ્યાસ કરી શકતા નથી. સુરેન્દ્રનગરમાં વન વિભાગ દ્વારા પોલીસ ગ્રાઉન્ડમાં 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ આ વૃક્ષો બળી જતા વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી હતી, પરંતુ 5 રાજ્યો આ યોજનાને અમલમાં લાવવાનો ઇનકાર કર્યો છે, જેમાં દિલ્હી, કેરળ, ઓરિસ્સા, પંજાબ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ રાજ્યોએ કહ્યું છે કે તેઓ ત્યાં સુધી આ યોજનામાં સામેલ નહીં થાય જ્યાં સુધી તેમને આનાથી પણ વધારે સારી સ્વાસ્થ્ય સેવા ન મળે. તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે તો આ યોજનાને સફેદ હાથી કહ્યું છે. સંતરામપુર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા ધોધમાર વરસાદ વરસી રહ્યા હતા અને વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ વરસતા લોકોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.
સેલવાસમાં પાર્ક સિટી હોલ ખાતે મિસ્ટર એન્ડ મિસ ગ્લેમરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડના મશહૂર ગીતોમાં એક્ટિંગ કરી ચૂકેલા વર્ષાસિંહ ઉપસ્થિત રહી હતી. આ તકે યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. एक्चुअली मैंने खुद बॉलीवुड में बहुत सारे एक्टर एक्ट्रेसेस के साथ काम किया, जैसे विद्यु जामवाल, हुमा कुरैशी, फिर सुनील शेट्टी, सिद्धार्थ मल्होत्रा. तो काम तो हमने भी किया है. तो अगर यहाँ के बच्चे एफर्ट्स दिखाते हैं तो मेरे जो कॉन्टैक्ट्स हैं मैं ज़रूर उसे यूटिलाइज करूँगी और यहाँ के बच्चों को आगे बढ़ने का मौका. वर्षा रानी ने ऑर्गेनाइज जो किया है इससे बच्चे लोग को प्लेटफॉर्म मिलेगा और बच्चे लोग को जो भी स्टेज पर आते हैं तो एक खुल के वो लोग एक बार परफॉर्मेंस करेंगे तो उसको आगे जाके और परफॉर्मेंस के लिए सीखने को मिलेगा. और कभी बॉलीवुड है कोई भी पिक्चर है उसमें एक्टिंग के लिए मौका मिल सकता है उन लोग को. राजकोट में जैन विजन द्वारा नवरात्रि की अनोखी उजवणी करवामां आवी रही छे. त्यारे आ नवरात्रि महोत्सव प्रतिभावंत महिलाओं सम्मान पण करवामां आवे छे. तेमज गरबा किंग आता खान उपरांत अश्विनी मेहता, विभूति जोशी, बशीर पालजा, कंठना कामण पाथर छे, जे विषे वधु माहिती आपवा जैन विजन सबना सभ्योए अबतक मीडिया हाउस की मुलाकात लीधी हती. એમાં દાંડિયા ડેકોરેશન, ગરબા ડેકોરેશન, આરતી ડેકોરેશન, જૂતા, મહેંદી, બિંદી, હાથના જે ચૂડલા પહેરતી હોય લેડીઝ, એ બધા હેરસ્ટાઈલ ડેકોરેશન, ટાટૂઝ, એ બધા જ અલગ અલગ રોજે રોજ નવે નવ દિવસમાં અમારે આપવામાં આવી છે. અને નવે નવ કોમ્પિટિશન અમે લોકો એક એક દિવસને હેન્ડલ કરશું. હા, અને રાજકોટમાંથી જેટલા પણ લેડીઝ ભલે બીજી કાસ્ટના હોય, અમારા જૈન ન હોવા છતાંય જે લોકો એક્ટિવ છે, જે લોકોએ કંઈક અચિવમેન્ટ લાઈફમાં મેળવ્યું છે, એ લોકોને અમે લોકો ત્યાં આગળ ઇન્વાઇટ કરવાના છીએ અને એ લોકોનું પણ સન્માન કરવાના છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનું પ્રભુત્વ વધે તે માટે કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ હતી, જેમાં દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. રાણાવાવના બાપોદર કેનાલની તંત્ર દ્વારા સ્થાનિકોને અનેક રજૂઆતો બાદ સફાઈ કામગીરી કરતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો હતો અને રોષ ભરાયેલા ખેડૂતોએ યુવા ધારાસભ્યને આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી, જેના પગલે ધારાસભ્ય સ્વખર્ચે કેનાલની સફાઈ કામગીરી કરાવતા સ્થાનિકોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં શ્રી ગીત ગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય દ્વારા મા વાત્સલ્ય યોજના હેઠળ મા અમૃતમ કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહ વિગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમારા સંઘ દ્વારા જે અત્યારે મા અમૃત કાર્ડનું આયોજન કરવામાં આવ્યું એમાં મહાનગરપાલિકા તથા તેમના દરેક પદાધિકારીઓ, ભાજપ અગ્રગણ્ય નીતિનભાઈ ભારદ્વાજ, આચાર્ય બીનાબેન આચાર્ય, મેયર શ્રી બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ મોલિયા, અમારા અહીંના કોર્પોરેટર જયમીનભાઈ ઠાકર, મનીષભાઈ રાડિયા, દર્શિતાબેન શાહ, તેમજ ડેસ ઉપર ધનસુખભાઈ ઓરા, આપણા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા, તે અમને ખૂબ ખરેખર સરસ ખૂબ સહકાર આપ્યો છે. આજે મહામૃતમ કાર્ડ કોર્પોરેશન અને જૈન સમાજના દ્વારા બંને આયોજિત જે આ કાર્ડ કઢાવવામાં આવ્યું છે ત્યારે અનેક લોકો જે આનો લાભ લે છે અને આપણે કોર્પોરેશન દ્વારા પણ દર રવિવારે અમુક સમાજ જે સમાજ જરૂરિયાતવાળા છે એ સમાજનું આપણે કાર્ડનું કાઢી અને એ લોકોને આપણે લાભ આપીએ છીએ. ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા લોકશાહીમાં લોક જાગરણ માટે આગામી તારીખ 2 ઓક્ટોબરથી પોરબંદરથી સાયકલ તથા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, કાગવડ, ગોંડલથી કબા ગાંધીના ડેલા સુધી આ યાત્રા ફરશે તથા લોકોમાં સત્યને પરખવાની સમજ આવે અને લોકશાહીમાં સાચા અને સારા વ્યક્તિને પારખી પ્રતિનિધિ ચૂંટાય તે માટે લોકોને સમજાવાશે. સવિના સારથી ગાંધીજીના આ વિચારધારા સાથે આ રેલી બધા ગામોમાં ફરશે અને વધુ વિગત માટે ઇન્દ્રનીલ રાજગુરુએ મિન્ટ હોટલ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. લોકશાહીમાં હરેક વ્યક્તિએ એક જાગૃતિપૂર્વક મત આપવો જોઈએ, ના કે પોતાના સ્વાર્થના અનુસંધાનમાં. આ જાગૃતિની પત્રિકાઓ અમે ગામે ગામ આપવાના છીએ. અમે પોરબંદરથી ગાંધી જન્મસ્થળેથી 2 તારીખે બપોરના 4 વાગે ત્યાંથી અમારી યાત્રાનું પ્રસ્થાન કરી અને
બીજે દિવસે સાંજે ઉપલેટા અમે પહોંચશું અને ઉપલેટાથી અમે રોજ સાંજે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં સાંજે જ વધારે લોકો ગામમાં હોવાના માટે અમારી યાત્રા રોજ સાંજે ત્યાંથી નીકળશે. 40 સાયકલિસ્ટ છે અને લગભગ 40-50 સ્કૂટરિસ્ટ છે. આ અમારી સાયકલ સ્કૂટર યાત્રા રહેશે. રાજકોટ ખાતે આવેલા સત્યપ્રકાશ ઓશો ધ્યાન શિબિર ખાતે બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હરિયાણાથી આવેલા ડોક્ટર માધવી પંચાલ બે દિવસીય શિબિરને સંબોધશે અને માનવ જીવન કઈ રીતે મસ્તિષ્ક પેટર્નને તોડે તે વિશે ચર્ચા પણ કરશે. दो दिन का शिविर अहमदाबाद में हो चुका है और एक वडोदरा में हो चुका है. अब स्वामी जी के निमंत्रण पर यहाँ पे आए हैं राजकोट में. बहुत अच्छा लग रहा है. फर्स्ट टाइम आई हूँ मैं गुजरात. इससे पहले हिमाचल में और बाकी सभी स्टेट्स में हम कर चुके हैं. दो रही अब कितने टाइम से इससे 2003 से जुड़े हूँ मैं. हाँ जी क्या लगा आप किस से अट्रैक्ट हुए थे आपको? कंट्रोवर्सी थी एक्चुअली. शुरू से ही मेरी बचपन से ही कहानियाँ सुनने में बहुत दिलचस्पी थी. हमारे घर का जो वातावरण था, पापा स्टोरी सुनाते थे हमें, जैसे भक्त प्रहलाद की स्टोरी सुनाना, अलग अलग स्टोरी सुनाना जो डिवोटी हुए हैं उनकी. तो वो खुद भी मेडिटेशन करते थे, वो राधा स्वामी की प्रैक्टिस करते थे. तो मैं भी वही प्रैक्टिस मैंने शुरू की. बचपन से हमारी जो ग्रोथ हुई है वो उस एनवायरनमेंट में हुई है, मेडिटेशन वाले एनवायरनमेंट में. फिर भगवान शिव के साथ इंट्रोडक्शन हुआ थोड़ा थोड़ा, जैसे सबका होता है बचपन में. हमारे हिंदू माइथोलॉजी में, मतलब हिंदू परंपरा से क्योंकि हम बिलोंग करते हैं, तो सभी देवी देवता जितने भी होते हैं कहा जाता है कि ये भगवान है. अच्छा, भगवान शिव भगवान है, ठीक है, मान लिया. फिर कहा कि नहीं, देवी भगवान है. फिर कहा कि राम भगवान है. मतलब ऐसे चेंज होते कि बार बार कन्फ्यूज़न क्रिएट होता गया. तो एक टाइम ऐसा आया कि बहुत ज़्यादा कन्फ्यूज़न हो गया कि एग्जैक्ट भगवान कौन है, तो उसको सर्च करना है. तो फिर ओशो की एक बुक आती है अनहद नाद, हमारे घर पे थी वो, उसको पढ़ा. तो फिर उसके बाद से तो ओशो के आने के बाद तो सारे कंसेप्ट क्लियर होते चले गए धीरे धीरे. उनका जो लिटरेचर है उसमें आपको अपने सवालों के सारे जवाब मिल जाते हैं. પીએમ નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ગ્લોબલ સ્કિલ એકેડેમી દ્વારા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે વિવિધ માસ્ટર સેશનનું સમયાંતરે આયોજન કરાય છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોને સ્કિલફુલ બનાવવા તેમજ ફિલ્મી દુનિયાની અવનવી વાતોથી અવગત કરાવવા રાજકોટ ખાતે તાજેતરમાં એક માસ્ટર ક્લાસ નામના પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં ખાસ મુંબઈથી ફિલ્મ એડિટર અસીમ સિન્હા અને ફિલ્મ નિર્માતા સુશીલ રાજપાલે ખાસ હાજરી આપી હતી તથા તાલીમાર્થીઓને ફિલ્મ એડિટિંગ તેમજ સિનેમેટોગ્રાફી પર રસપ્રદ માહિતીઓ પણ આપી હતી. ગ્લોબલ સ્કિલ એકેડેમીના આ પ્રોગ્રામ વિશે વધુ માહિતી આપવા અસીમ સિન્હા અને સુશીલ રાજપાલ સહિત ફિલ્મ નિર્માતા સૌરભ વર્ણજારાએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 10 અઠવાડિયામાં એ લોકોમાં જે ચેન્જ આવ્યો છે, એ લોકોના એટલે શીખવામાં તો ઘણું એ લોકોને નોલેજને વધી ગયો છે, પણ પર્સનાલિટીમાં ને એ લોકોના પેશનમાં જે ફરક આવ્યો છે, ધેટ ઇઝ અમેઝિંગ. હા યાર, I mean the girls, you don't really expect girls to be so excited. Now girls are so excited કે અમારે જવું છે ને અમારે આગળ કરવું છે ને અમારે આગલો કોર્સ ને અમારે પ્રોફેશનલી પર્સ્યુ કરવું છે, કોઈને એડિટર બનવું છે, કોઈને ડિરેક્ટર બનવું છે ફિલ્મ મેકિંગમાં. સો ધ રિસ્પોન્સ ઇઝ વેરી ગુડ. એટલે હજી એ લોકોની ટેલેન્ટ ભલે, હા હજી પરખાણી નથી, કારણ કે એમના હજી ઇનપુટ્સ ચાલતા હતા. હવે આ કાલથી, આજથી ઇનફેક્ટ એ લોકોની ડેમો ફિલ્મ બનવાનું કામ ચાલુ થાય છે સ્ક્રિપ્ટનું ને, એટલે એ લોકોની પરખ એકચ્યુઅલી આવતા 3 અઠવાડિયામાં હા ખબર પડશે. પણ એ લોકોની પર્સનાલિટીમાં જે ચેન્જ આવ્યો છે અને એ લોકોના જે સવાલો ને જે પૂછવાની ને એ બધું છે, એના ઉપરથી તો લાગે છે કે બહુ પોટેન્શિયલવાળા સ્ટુડન્ટ્સ. રાજકોટની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર તેના સિનિયર ડોક્ટરો બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી હતી. આ કેસના આરોપી એવા અમદાવાદના અને મૂળ એમપીના રેસિડેન્ટ ડોક્ટર સચિન સંતોષકુમાર સિંઘને પોલીસે પકડી પાડીને આ બનાવની વિગતો કાઢવા માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ અંગેની વિગતો નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા અને પ્રદ્યુમન નગરના PI BM કાતરિયાએ એક પત્રકાર પરિષદ દ્વારા આપી હતી. આરોપી તરીકે
ત્યાંનો રેસિડેન્ટ ડૉક્ટર છે, ડૉક્ટર સચિન સિંહ. ફરિયાદ બનાવ બન્યા પછી જે વિક્ટિમ છે શી વોઝ ઇન મેન્ટલ શોક, અને એને એની પોતાના વતનમાં પરત જતા રહેલા, પોતાની સંસ્થામાં એણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની કમ્પ્લેન કરેલી. ત્યાર પછી વતનમાંથી પરત આવ્યા બાદ એમનો કોન્શિયસ બાઇટ થયો અને એમને સીપી સાહેબને સીધા જ મળ્યા એમના રિલેટિવ સાથે. સીપી સાહેબે અને અન્ય અમારા અમારા મહિલા પીએસઆઈ એમણે એમને કાઉન્સેલિંગ કરી અને એમને ખૂબ કમ્પોઝ કર્યા, અને ત્યાર પછી અમે ફરિયાદ લીધી છે. 376 એક આરોપી છે, અને ફરિયાદ લેતી વખતે જ અમે આરોપીને રાઉન્ડ અપ કરી લીધા છે. અત્યારે આરોપી અંડર અરેસ્ટ છે. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના સહયોગ તેમજ ગુજરાત રત્ન પૂજ્ય ગુરુદેવ સુશાંત મુનિ મહારાજ સાહેબ તથા રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ સાહેબના આશીર્વચનથી શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંકલિત તથા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા ફ્રી નિદાન કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મારું નામ પ્રકાશ છે, પ્રકાશ આશરા. હું શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં ટ્રસ્ટી છું. પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના 48મા જન્મોત્સવ નિમિત્તે આજે અહીંયા શેલ્બી હોસ્પિટલનો નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખેલો છે અમે શેઠ ઉપાશ્રયમાં, અને એમાં લગભગ 801 પેશન્ટનું રજીસ્ટ્રેશન થયેલું છે. બીજા વોક ઇન પણ આવવાની ગણતરી છે. 100-150 એટલા પેશન્ટનું નિઃશુલ્ક નિદાન થશે. એક્સરેની પણ કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, એક્સરે પણ ફ્રી આપવામાં આવશે. એટલે એ રીતે આખું આયોજન કરેલું છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મટાણા ગામે વાડી વિસ્તારમાં ઘણા સમયથી આતંક મચાવનારો દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાતા ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ નર દીપડો અંદાજિત 5 વર્ષનો હોવાથી વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પાંજરે પુરાયેલા દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. સુત્રાપાડાથી અમને રાઉન્ડ ફોરેસ્ટર સુત્રાપાડાનો ફોન આવેલો કે ભાઈ સુત્રાપાડાની અંદર એક દીપડો પકડાયેલ છે. એ મટાણા ગામથી પકડાયેલ છે, જે આપણે મોરડીયા ગામ રહ્યું એની બાજુનું ગામ છે. અને ત્યાંથી એક દીપડો નર જીવ અંદાજે 5-8 વર્ષની ઉંમરે છે, અને નર દીપડો પાંજરે પુરાયેલો હતો, અને અમે એને રેસ્ક્યુ કરીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જઈ રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કેશોદની આદર્શ નિવાસી શાળામાં ખો ખો, રેશા ખેંચ, હોલીબોલ, ચેસ સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સ્પર્ધામાં દૂર દૂરથી આવતા સ્પર્ધકોને સરકાર દ્વારા નાસ્તાની સુવિધા ન મળતા ખેલાડીઓ રોષે ભરાયા હતા. જ્યારે સુરેન્દ્રનગર મહાકુંભના બીજા દિવસે એવી ઓજ સ્કૂલના મેદાનમાં ખો ખો, ચેસ અને યોગાસન ટુર્નામેન્ટ યોજાઈ હતી, તેમજ કબડ્ડીની રમતમાં 480 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં અમારી પ્રાથમિક શાળાની 2 ટીમ લઈને અહીં આવ્યા છીએ, અને થોડુંક વાતાવરણમાં પણ તડકો વધારે હોય એટલે બાળકોને જો આ ખેલ મહાકુંભ શિયાળા દરમિયાન યોજવામાં આવે તો બાળકોને થોડીક રાહત રહે. બીજા નંબરમાં અહીં બાળકોને કોઈ નાસ્તાની કે લીંબુ શરબતની એવી કોઈ વ્યવસ્થા નથી. સરકાર તરફથી જો આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે. કેશોદ તાલુકા ખેલ મહાકુંભ કેશોદ તાલુકાનો આજે યોજાણો છે. અહીંની મેદાનની વ્યવસ્થા ખૂબ સરસ છે. અહીં અમે ખોખોમાં ભાગ લીધો છે. આ ખોખોની રમત 7-5 મિનિટની હોય છે. આમાં અમે શાળામાં ભાગ લઈ આગળ જિલ્લા કક્ષા એ રમવા જાઉં તેવું અમને આશા છે. પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓના શિક્ષક મિત્રો, પ્રિન્સિપાલો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજની યોગાસન અને ખોખો રમતમાં ભાગ લઈ અને ખૂબ સારું અત્યારે પ્રદર્શન થઈ રહ્યું છે. આજની સ્પર્ધામાં લગભગ 300 જેટલા ખેલાડીઓએ ભાગ લઈ અને જિલ્લા કક્ષા માટે તેઓ વચ્ચે હરીફાઈ થઈ રહી છે. આગામી દિવસોમાં વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ અને કેશોદ તાલુકાનું બહુમાન વધારે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને સરકારી આદર્શ નિવાસી શાળા વતી સૌને શુભકામના પાઠવું છું. વિશ્વની સૌથી મોટી ગણી શકાય તેવી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજનાનો વડાપ્રધાન મોદીએ રાંચીથી શુભારંભ કરાવ્યો છે.
આ યોજનામાં 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને રૂપિયા 5 લાખ સુધીની મફત તબીબી સારવાર અને કેશલેસ મેડિકલ વીમાના લાભ આપવામાં આવશે અને ગરીબો માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2.65 લાખ પથારીઓની સુવિધા ઊભી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આજે દેશના 30 રાજ્યોમાં 445 જિલ્લાઓમાં એકી સાથે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થયો હોવાથી જિલ્લા આરોગ્ય ટીમે મોરબીના ટાઉન હોલ ખાતે સમારોહ ગોઠવ્યો હતો, જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, DDO SM ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ લક્કડ, ડોક્ટર DV બાવરિયા સહિતના અનેક ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પંચમહાલ જિલ્લામાં કૃષિ અને પંચાયત રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમારે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડન કાર્ડનું વિતરણ કરાવવામાં આવ્યું હતું તથા મંત્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે લાભાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલા સહાયતા કેન્દ્ર કિયોસ્કનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જ્યારે સેલવાસમાં આશરે 32,000 પરિવારોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો અને આ યોજના માટે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયુષ્યમાન ભારત જે આપણા હેલ્થ બીમાર પડે કોઈને પણ આખા પરિવાર આખા કુટુંબની અંદર જે આ હેલ્થ વીમા જે છે એ વીમાના માધ્યમથી ગરીબ સમાજ, ગરીબ આદિવાસી સમાજ હોય, પરપ્રાંતિ સમાજ હોય કે કોઈ પણ અધિકારી હોય એ તમામ લોકોને આમાં સમાવેશ કરવામાં આવે. અંદર 1 લાખથી વધારે ઇન્કમ હોય અને એ પરિવાર કોઈ નાનો દેશ એની મૂળભૂત જવાબદારીઓ એ પ્રજા કલ્યાણના કાર્યોની જ રહેલી છે. શાસનના થકી આ દેશના પ્રત્યેક નાગરિકનું કેવી રીતે કલ્યાણ થઈ શકે, એને સુખાકારી કેવી રીતે આપી શકાય, એના હિતોની રખવાળી કેવી રીતે કરી શકાય, આ સમગ્ર બાબત જોવાની જવાબદારી શાસનની હોય. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષ્યમાન ભારત હેઠળ PM જય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે શરૂઆત કરી છે આખા દેશમાં એનો લાભ આપણા રાજ્યને આપણા જિલ્લાને મળવાનો છે. અને આપણા જિલ્લાની વાત કરીએ તો લગભગ 1,21,000 પરિવારોને આ યોજનાનો લાભ મળવાનો છે. એમાં લગભગ 6 લાખ જેટલા જે પરિવારના સભ્યો છે એને આ યોજનાનો લાભ આજે થવાનો છે. લગભગ 5 લાખ જેટલી રકમની સારવાર આપણી કેન્દ્ર સરકાર દ્વારા થવાની છે. આજનો આ કાર્યક્રમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત દેશના 10 કરોડ પરિવારોને આવરી લે છે, જેમાં 10 કરોડના અંદાજિત 50 કરોડ પબ્લિક એટલે કે પ્રજાને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ સરકારી યોજનામાં મળી રહેશે અને એનો શુભારંભ આજથી જ થઈ રહ્યો છે, જેના અનુસંધાનમાં અહીંયા પણ ટાઉન હોલ ખાતે પ્રોગ્રામ છે અને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે. કેશોદમાં રોટરી ક્લબ, આઝાદ ક્લબ સંયુક્ત ઉપક્રમે લતા મંગેશકરના જન્મદિન નિમિત્તે સંગીત મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ લાભ લીધો હતો. લોધીગા તાલુકાની અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી લિમિટેડના સભ્યોનો સન્નદ્ધ વિતરણનો કાર્યક્રમ ખીરસરા ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાની અધ્યક્ષતામાં પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ ચેરમેન સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ખેતી સમુદાય ખેતી સહકારી મંડળીના કાર્યક્રમ સનન વિતરણના કાર્યક્રમમાં આ ખીરસરા ગામે આંબેડકર હોલમાં આજે વિતરણ કાર્યક્રમ સનન વિતરણ કાર્યક્રમ રાખેલ હતો, તેમાં ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ચેરમેન રેમાભાઈ તથા અમારા મંડળીના તમામ સભાસદો આ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા અને વિતરણ
સળંગનું વિતરણ કર્યું અને આ મંડળી આ મરણ પથારી હતી તેને ઊભી કરવા માટે લાખાભાઈ ધારાસભ્યશ્રી લાખાભાઈ જેઠાભાઈ અને આ સોમભાઈએ જિલ્લા પંચાયતમાં કર્યું. લાખાભાઈએ જિલ્લા પંચાયતમાં અમને ખૂબ મદદ કરી, ગાંધીનગર ખૂબ મદદ કરી, કેસ જે અમારા હાલ થતા સસીમાં અધિક સસીમાં ન્યાય અને ખૂબ અમને મહેનત કરી અને આ મંડળીને જીવિત કરી એ બદલ અમે આ બધા મહાન ગૌરવનો ખૂબ ખૂબ આભાર માનીશું. રાજકોટના ઇમ્પિરિયલ પેલેસ હોટેલ ખાતે આજ અને આવતીકાલ એટલે કે તારીખ 24 અને 25ના રોજ ફેશન મંત્રા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટની ફેશન પ્રિય જનતા માટે નવરાત્રી તેમજ વેડિંગ કલેક્શન રાખવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં પ્રિવિકા, રૂબીના ક્રિએશન, નિશા રાજસ્થાની જેવા અનેક એક્ઝિબિટરોએ ભાગ લીધો છે. આ એક્ઝિબિશનમાં રાજકોટના લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો હતો. પ્રિયંકા ભીમાણી, અમદાવાદથી છું. સ્ટોલનું નામ પ્રિવિકા છે. કલેક્શનમાં અત્યારે મારી પાસે વેડિંગને રિલેટેડ છે, ગાઉન્સ છે, હેવી ગાઉન્સ છે અને અમુક એજેડ લોકો છે એના માટે બી કલેક્શન છે અને બધું કલેક્શન હેન્ડમેડ જ છે. લોકોને જેવું ગમે છે એવું જ અત્યારે હાલીએ છે, કેમ કે લોકોની પસંદ વારે ઘડે બદલાતી જતી હોય છે એટલા માટે. બધાનું મિક્સ જ રાખેલું છે. નવી જનરેશન છે તો એને પણ જે વસ્તુ ગમે એ પણ રાખેલી છે, ઓલ્ડ જનરેશનને પણ ગમે એવું પણ રાખેલું છે. વર્ષ જેવું થયું. નવી પ્રોડક્ટમાં તો હવે લોકો આવે જોઈએ એટલે મારા માટે તો બધું નવું જ છે, હું બધું નવું જ લઈને આવી છું, પછી લોકોને ગમે રીતે છે. હજી સ્ટાર્ટ છે અને આશા રાખું છું કે સારો રિસ્પોન્સ મળશે. મને બે દિવસ છે, આજે અને કાલે 24 અને 25, કે તમે બધા પધારજો. બે દિવસ છે, 24-25, સવારે 10 થી રાતનો 8નો ટાઈમ છે. ફેશન મંત્રા વેલ નોન નેમ છે રાજકોટ માટે, એક્સપ્લેનેશન આપવાની હવે જરૂર નથી મારે. રાજકોટની લેડીઝને અવારનવાર કંઈક નવું આપવું, નવરાત્રી છે અત્યારે એટલે નવરાત્રી સ્પેશિયલ શો છે. બરોડાના ચણિયાચોળીઝ મારી પાસે 4 સ્ટોલ છે, એક સુરતથી છે, ઓલ આર ઓસમ ચણિયાચોળી છે, તમારા નવરાત્રી માટેની એકદમ પરફેક્ટ આઉટફિટ લાઈક ટોપ ટુ લઈને બહુ સુધીનું, ટોટું લઈને ટોપ સુધીનું બધું જ અવેલેબલ છે. નવરાત્રીના ચણિયાચોળી, નવરાત્રી જ્વેલરી, નવરાત્રીના ચપ્પલ્સ, મોજડી બધું જ અવેલેબલ છે. એ સિવાય વેડિંગ સિઝન નજીક આવી રહી છે તો વેડિંગ રિલેટેડ મારી પાસે લોટ ઓફ ચણિયાચોળીઝ, લોટ ઓફ સારીઝ, હેવી ડ્રેસીસ, ગાઉન્સ, એવરીથિંગ યુ વિલ ગેટ ઇટ ફ્રોમ હિયર. સો રાજકોટની લેડીઝ હરી કરો, ખાલી કાલે લાસ્ટ ડે છે તો આવો અને એન્જોય કરો શોપિંગને. ફેશન મંત્રા તમારી માટે હવે એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી કે શું છે એ. ફેશનનું એક સરસ પ્લેટફોર્મ હું આપું છું તમને લોકોને આટલા વર્ષોથી, તો પ્લીઝ કમ એન્ડ વિઝિટ. કાલે લાસ્ટ ડે છે સો હરી અપ કરજો ને. ઘણા બધા નવા સ્ટોલ્સ છે, લાઈક 91 ડિઝાઇનર્સ છે અને રિયલ સિલ્વરનું પણ સુપર એન્ટિક કલેક્શન છે. તમે કદાચ ક્યારેય ડિઝાઇન્સ નહીં જોયું હોય માર્કેટમાં, તો એની માટે પણ આવો અને વિઝિટ કરો. એક્ઝિબિશન એક ફેશન મંત્ર હંમેશા કંઈક નવું આપવાનું ટ્રાય કરે છે અને બોલિવૂડને લઈને ઘણું બધું છે. મેં એવું સાંભળ્યું બિગ બોસનું જે કલેક્શન હતું એ પણ અહીંયા કંઈક આવ્યું છે. યસ, બિગ બોસમાં મારે અહીંયા કારખાના કરીને સ્ટોલ છે હેતલ શાહનો, એણે હમણાં જ એની જ્વેલરી બિગ બોસમાં લોન્ચ કરી છે તો એમનો બી સ્ટોલ છે આપણામાં. એકદમ એન્ટિક અને યુનિક જ્વેલરી છે એમની, હોમમેડ. નેક્સ્ટ શો પછી રાજકોટમાં ક્યારે છે, જો સપોઝ કોઈ મિસ કરી જાય? અચ્છા, નેક્સ્ટ મારું હું અહીંયા ઇન્વિટેશન કાર્ડ આપું જ છું. નેક્સ્ટ શોના 22-23ના નૂતનનગર હોલમાં છે આપણું, એ દિવાળી સ્પેશિયલ છે. અત્યારે આપણું નવરાત્રી સ્પેશિયલ ચાલી રહ્યું છે. મારું નામ કિંજલ રાજપૂત છે અને અમે અત્યારે નવરાત્રી માટે ઇયરિંગ્સ છે, નેકપીસ છે એ લઈને આવ્યા છીએ અને કુર્તીઝ છે નવરાત્રી માટે. નવરાત્રી માટે તમે વાત કરી તો એમાં કયા પ્રકારનું કલેક્શન છે અત્યારના? નવરાત્રી માટે અત્યારે અમારી પાસે બધું સિલ્વરમાં છે, ગોલ્ડનમાં છે. સિલ્વરનું અત્યારે બહુ ટ્રેન્ડ હતો ઓક્સિડાઇઝનો, અત્યારે બધા ગોલ્ડન પહેરે છે તો એ લઈને આવ્યા છીએ. અને બીજું નેકપીસમાં છે, એમાં પોમ્પોમ્સ છે, અત્યારે બધું કલરફુલ જેટલું અત્યારે નવા ટ્રેન્ડમાં છે એ બધું છે અમારી પાસે, બધું નવું જ કલેક્શન છે. રેન્જમાં અમારી પાસે છે ને 15 રૂપીઝથી માંડી અને 500 સુધીનું છે કલેક્શન. હેન્ડવર્કનું જેટલું છે એ બધું જેટલું અત્યારે ટ્રેન્ડમાં હાલે છે, જે
રિયલ બધા પહેરે છે એ બધું લઈને આવીએ છીએ. હેલો, મેરા નામ હે તન્વી શાહ, મેરે ક્રિએશન્સ કા નામ હે રિબેકા ક્રિએશન્સ ઓર મેં બોમ્બે સે હું ઓર મેરે સારા પ્રોડક્ટ્સ નોર્મલી બોમ્બે બેંકોક ઓર ચાઇના સે આતે ઓર મેં પહેલી વાર રાજકોટ મેં આયું. દિસ પહેલી ફર્સ્ટ ટાઈમ કે મેં રાજકોટ ગુજરાત મેં એક્ઝિબિશન કર રહી હું ઓર મેં બોમ્બે સે નોર્મલી હમ લોગ કા જો ફેશન ટ્રેન્ડ બોમ્બે નોર્મલી સબસે જ્યાદા અહેડ હોતા હૈ ઇન્ડિયા મેં ઇટ્સ જસ્ટ સિટી જો સબસે જ્યાદા આગે હૈ યુ નો ફેશન ટ્રેન્ડ મેં નોટ તો મુજે ચાહીએ કે ગુજરાત કે લોગ ભી આગે આએ ઓર ફેશન સેન્સ કો સમજે ઓર ઇસીલિયે મેં પૂરા બોમ્બે કા જો ભી સબસે લેટેસ્ટ ફેશન હૈ વો ઉનકો દેના ચાહતી હું ઓર યહાં પે ઇસીલિયે વો સબ ડિસ્પ્લે કરને આઈ હું તો આપ મેરે પ્રોડક્ટ્સ દેખ સકતે હો ઓર યહાં પે સબસે જ્યાદા લોગ નોર્મલી સ્ટોલ્સ દુપટ્ટા વગેરા પહેનતે હૈ તો મેં વો ભી જ્યાદાતર લેકે આઈ હું બિકોઝ યહાં કે લોગ નોર્મલી ચૂડીદાર યા વેસ્ટર્ન્સ આઉટફિટ યા જો ભી ઉસમે ઉસમે સ્ટોલ્સ દુપટ્ટાસ વગેરા યુઝ કરતે તો વો ભી મેં લેકે આઈ હું દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ મેરા પ્રોડક્ટ્સ. આપકે પાસ એક્સક્લુઝિવ કોઈ કલેક્શન કેસા હૈ? હા, મેરા ખુદ કા સેલ્ફ ડિઝાઇન કલેક્શન હૈ જો મેને એક પીસ યહાં પે પહેના હુઆ હૈ. દીઝ આર ઓલ રિયલ જેમસ્ટોન્સ, યે અગેટ્સ હોતે હૈ, દીઝ આર ઓલ રિયલ જેમસ્ટોન્સ, યે મેં ખુદ ડિઝાઇન કરતી હું ઓર કસ્ટમાઇઝ ઓર્ડર્સ ભી લેતી હું, કસ્ટમાઇઝ મેડ ઓર્ડર્સ. યે હૈ, દીઝ આર ઓલ માય સેલ્ફ ડિઝાઇન પ્રોડક્ટ્સ. તો યે ચાર પાંચ એસે અભી મેને કરન્ટલી કિયે હૈ ગુજરાત કે લિયે. અગર મુજે અચ્છા રિસ્પોન્સ આયા તો ડેફિનેટલી મેં જ્યાદા પ્રોડક્ટ્સ મેડ ટુ ઓર્ડર કરૂંગી ઓર લેકે આઉંગી. ઓકે, ઓર અભી જો આપ કોન કોન સે પ્રોડક્ટ્સ લેકે આયે ઓર ક્યા ઉસમે નઈ બાત હૈ કુછ? નહી બાત મતલબ યે સબ ઇટ્સ ધ લેટેસ્ટ ફેશન, સબસે લેટેસ્ટ ફેશન જો ભી ઓર વેસ્ટર્ન પે પહેન સકતે હો આપ, ઇન્ડિયન પે પહેન સકતે હો. અભી નવરાત્રી કા સીઝન હૈ તો મેં નવરાત્રી કે કાફી પ્રોડક્ટ્સ લેકે આઈ હું. આઈ હેવ અ લોટ ઓફ નવરાત્રી કલેક્શન ઓલ્સો. તો જો ભી લેટેસ્ટ ફેશન હોતા હૈ વો હમ લેકે આતે હૈ ઓર વોહી હમકો કસ્ટમર કો દેના હોતા હૈ. આપ રાજકોટ પે લેવા તો રાજકોટ કેસા લગા, રાજકોટ કે લોગ કેસે? ઓર રાજકોટ ઇઝ બ્યુટિફુલ સિટી ઓર લોગ ભી બહોત અચ્છે હૈ, બહોત હેલ્પફુલ હૈ. અભી તક મુજે કોઈ ભી પ્રોબ્લેમ નહીં હુઆ હૈ યહાં પે ઓર મુજે સબ લોગોને બહોત અચ્છે સે સપોર્ટ કિયા હૈ અભી તક યહાં પે ઓર લોગ ભી અચ્છે સે આ રહે, રિસ્પોન્સ દે રહે. તો આઈ જસ્ટ હોપ ફોર ધ બેસ્ટ કે દો દિન અચ્છા જાય ઓર અચ્છા રિસ્પોન્સ મિલે તો મેં બાર બાર આતી રહું રાજકોટ. મારું નામ નિશા દોશી છે અને મારા બુટીકનું નામ છે નિશા રાજસ્થાની એસન્સ. અને હું કેટલા 10-12 વર્ષથી કરું છું, ઇવન યુએસએ કરી આવી છું, લંડન પણ કરી આવી છું, દુબઈ પણ કરી આવી છું. બહુ ફાઇન રિસ્પોન્સ મળે છે. મારું બેઝિકલી વેડિંગ કલેક્શન છે અને રાજસ્થાની નામ ગોટાપતિથી સ્ટાર્ટ કર્યું એટલે થઈ ગયું છે. હવે તો બધું જ ટાઈપનું તમને પ્યોર મૈસુરી ક્રેપ સિલ્ક, બનારસી, ઘણી બધી વેરાઇટીઝ મળશે. અત્યારે નવરાત્રી ચાલે છે તો નવરાત્રીનું પણ કલેક્શન મેં એડ કર્યું છે. ઇવન આઈ એમ ઇન્ટ્રોડ્યુસિંગ ડ્રેસ મટીરિયલ્સ, એ પણ એક્સક્લુઝિવ પ્યોર મટીરિયલમાં ઇન્ટ્રોડ્યુસ કરું છું. અને સરારા છે, કરારા છે, બધું વેડિંગમાં પહેરી શકાય. ઘણા અત્યારે ચણિયા ચોળીની સાડી ન પહેરવું હોય યંગસ્ટર્સને, તો તમે સરારા અને કરારા પહેરવું હોય તો અત્યારનું લેટેસ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું અને બધું પ્યોર ફેબ્રિકમાં મળશે મારી પાસે. અને મારી પાસે અત્યારે વેડિંગ કલેક્શનમાં પ્યોર મૈસુરી ક્રેપ સિલ્કની સાડી છે, પીટા વર્ક છે, મરોડી વર્ક છે, ગોટાપત્તી છે, ઘણી બધી જાતનું કલેક્શન્સ છે. એટલે ઓલઓવર તમને કહો ને વારાણસીનું કલેક્શન મળી જશે, કલકત્તાનું કલેક્શન મળી જશે, રાજસ્થાનનું કલેક્શન મળી જશે. એન્ડ દેટ ઓલ્સો એક્સક્લુઝિવ, કોમન ક્યાંય નહીં મળે તમને. મારી પ્રોડક્ટ છે તમને કોમનલી ક્યાંય અવેલેબલ નહીં હોય, કારણ કે મારું પોતાનું ઇનપુટ છે બધું ડિઝાઇનિંગને. આ તે બધું ડિફરન્ટ રીતે કોન્સેપ્ટ આખો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. ફ્યુચરમાં રાજકોટની જનતાને તમે શું નવું આપવા? ફ્યુચરમાં મારું મોસ્ટલી મારું 15 ડેઝ ટુ વન મંથ, વિધિન અ વન મંથ મારી ડિઝાઇન્સ બધી ચેન્જ થઈ જાય છે. એટલે મારા કસ્ટમરને હંમેશા હું યુનિક ને ન્યૂ થિંગ આપે રાખું છું અને તમને એકદમ ડિફરન્ટ વેરાયટી મળશે. મારો ડિસ્પ્લે પણ ડિફરન્ટ હશે, દર મહિને તમારો પ્રોડક્ટ આખી મારી ડિફરન્ટ થઈ જાય છે. વિધે ચણિયા ચોલી જુઓ તો તમને બધું જ બ્યુટિફુલ, સારા અલી ખાનના હોય કે જાનવી કપૂરના, બધા જ તમને મળશે. લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામમાંથી ફોલો કરશો તમને ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન મળશે તમને. કેશોદ પુરોહિત બોર્ડિંગમાં બ્રહ્મનારી શક્તિ મહિલા મંડળ દ્વારા મહિલા ઉત્કર્ષ માટે પોશાક પરિધાન સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ચાંદનીબેન દવે, દ્વિતીય વંદનાબેન વ્યાસ તેમજ તૃતીય અંજનાબેન પંડ્યા વિજેતા થયા હતા. સાથોસાથ સમસ્ત બ્રહ્મ સમાજના નવનિયુક્ત પ્રફુલભાઈ પંડ્યા તેમજ રોટરી ક્લબના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર રક્ષિતભાઈ જોશીનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ તકે બ્રહ્મ સમાજ દ્વારા સંગીતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
આજરોજ સુરત હોલ્ડિંગ મુકામે એક નારી શક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં 9 બહેનોએ ભાગ લીધો હતો. એમાં 3 બહેનોનો નંબર આવ્યો હતો, જેમાં હમણાં જ નવા વરાયેલા અને સમસ્ત બ્રહ્મ સમાજના તરવૈયા એવા શ્રી ડૉક્ટર રક્ષિતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. એવા જ નવયુવાન અને બ્રહ્મ સમાજના અગ્રણીય આગેવાન પ્રફુલભાઈ પંડ્યા, જેઓ બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે વરાયેલા છે, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હું સરદાર રાખોલિયા, બ્રહ્મ નારી શક્તિ મહિલા મંડળ આયોજિત આજરોજ આજે વસ્ત્ર પરિધાન અને બ્રહ્મ સમાજ વિશેની જે સ્પીચ આપણી એક સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ સ્પર્ધાની અંદર કુલ 9 બહેનોએ ભાગ લીધેલો અને એમાં 3 નંબર સુધી અમે ઇનામો વિતરણ કરવાના છીએ. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટેનો કાર્યક્રમ અરવિંદ મણિયાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખ્યાતનામ નિષ્ણાંત ડોક્ટર અંકુર પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં બોલબાલા ટ્રસ્ટના સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા. બોલબાલા ટ્રસ્ટ દ્વારા પાણી પહેલાં પાર બાંધો એ સૂત્રને ધ્યાનમાં લઈ અને વડીલોને સ્વાસ્થ્યની માટે ખાસ સેમિનારનું આયોજન આજ કર્યું છે, જેમાં શેલ્બીના ડૉક્ટરની ટીમ આખી અલગ અલગ ફેકલ્ટીમાંથી 7 ડૉક્ટરો હાજર છે અને આ ડૉક્ટરો દ્વારા વડીલો પોતાનું સ્વાસ્થ્ય કેમ સારું રાખી શકે, શું કરવું, કેમ કરવું, કેવા રિપોર્ટ, કેવો ખોરાક, કેવી વ્યવસ્થા, કેવું જીવન જીવવું, આ વિષય ઉપર ચર્ચા વિચારના પ્રશ્નોત્તરી અને લેક્ચરનું કાર્યક્રમ PPT મારફતે પ્રેઝન્ટેશનની વાત લઈને 700થી વડીલો અત્યારે ઉપસ્થિત છે અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પમાં શ્રી ગણેશ કર્યા છે અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા આવા એક એક કાર્યક્રમ કરી ગણપતિ બેહેડા પણ ગણપતિની હારે એક મોટું કામ અમે લોકોના પગ સાજા થાય એ પણ જરૂરી છે, એટલે ગણપતિને બંને વાતને એક કરી અને આજે અમે બોલબાલા ટ્રસ્ટ અને શેલ્બી હોસ્પિટલ બંને સાથે મળીને પાણી પહેલાં પાર બાંધવા માટે તેનો કેમ્પ, આવતીકાલે નિદાન કેમ્પ, આજે માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું છે. શેલ્બી હોસ્પિટલની ટીમનો અમે ખૂબ આભારી છીએ, અમારા બોલબાલાના 700 વડીલના આભારી છીએ અને ખાસ કરીને પ્રેસ મીડિયાના લોકોને કે આટલી મોટું ઓડિયન્સ થયું ત્યારે આપ લોકોએ વાત પહોંચાડી. બોલબાલા ટ્રસ્ટ દિન પ્રતિદિન આવા કાર્યક્રમો કરી રહ્યા છે, સૌ સંસ્થાની મુલાકાત લે એવી મારી વિનંતી. જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ નાનો એવો કાર્યક્રમ. ગીર સોમનાથ કડોદરા ગામે છેલ્લા 3 વર્ષમાં ગામના 11 જેટલા યુવાનોના અકાળે અવસાન થયા હતા, જે પૈકી કેટલાક યુવાનોને સમયસર બ્લડ ન મળતા યુવાનોનું મૃત્યુ થયું હતું, જેને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 10 વર્ષ ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ગામના 125 જેટલા યુવાનોએ રક્તદાન કર્યું હતું અને અકાળે મૃત્યુ પામેલા યુવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે દામનગરના જૈન શ્રેષ્ઠી કેરવણીકાર સ્વભોગીભાઈ બગડિયાની સ્મૃતિમાં સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ યોજાયો હતો તથા દશાશ્રી જૈન મહાજનવાડી ખાતે સતી રત્નોની ઉપસ્થિતિમાં મુંબઈની ખ્યાતનામ થાઇરોકેર લેબની અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા 40 પ્રકારના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. અમારા ગામની અંદર અત્યારે 22/9 દિવસે બ્લડ કેમ્પનું આયોજન રાખેલું છે. એનું મેઇન કારણ તો એ છે કે આપણા દેશની અંદર એક્સિડન્ટમાં ઘણા બધા લોકોના બ્લડના અભાવને કારણે મૃત્યુ થાય છે અને મોટાભાગના માણસો લોહી દેવામાં પણ ભીવે છે. અમારા ગામની અંદર આજે અમારા છેલ્લા 2 વર્ષની અંદર જે ઘણા યુવાનો આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે એની યાદમાં અમે દર વર્ષે 22/9 રોજ મિનિમમ 200 બોટલનો ટાર્ગેટ રાખીએ અને સંયુક્ત ગામ આ બ્લડ કેમ્પનો એક ભવ્ય કાર્યક્રમ રાખીએ છીએ. આનાથી જેથી કરીને ગામની અંદર બ્લડની જરૂર પડી હોય કોઈને તો બ્લડ એમ મળે અને બીજું એમ કે જે કંઈ માણસોની અંદર બીક છે બ્લડ આપવાની એ બીક પણ દૂર થાય એટલા માટે તેને દર વર્ષે અમારું સંયુક્ત ગામ કડોદરા ગામ પરિવાર આખો કોઈ પણ નાતના ભેદભાવ વગર આખે આખું ગામ આ કેમ્પના યજ્ઞમાં જોડાય છે. કેટલી બોટલ ડોનેશન થાય છે? મિનિમમ 200 બોટલ આ વર્ષે અમારો ટાર્ગેટ છે અને આવતા વર્ષે દર વર્ષે અમારો ટાર્ગેટ વધતો જશે. ધોરાજીના નરસંગ મંદિરના મહંત લાલદાસ બાપુની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર બનેલા પ્રકરણને ગંભીરતાથી લઈ રાજકોટ જિલ્લા SP સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી જઈ સૂક્ષ્મ તપાસ હાથ ધરી હતી, જ્યારે સુરેન્દ્રનગરના કેનાલમાંથી મળી આવેલી વૃદ્ધની લાશ મળી પણ આવી હતી. આ જાણે વૃદ્ધની લાશને ફાયર ટીમે બહાર કાઢી હતી. ખાતે નર્સિંગ આશ્રમ ખાતે લાલદાસ મહારાજનું ડેડ બોડી એમના ઘરની અંદરથી મળી અને બંધ હાલતનું ઘર હતું એની અંદરથી મળી આવેલ છે અને એમના ઘરના સભ્યો વગેરે આવીને મતલબ એનો દિવાલ તોડી અને અંદર ઘૂસી
ને ચેક કરતાં એમની ડેડ બોડી મળેલી હતી. લોહીલુહાણ હાલતની હતી, પરંતુ બંધ હાલતનું ઘરની અંદરથી મળી આવી હતી. એટલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ કરી રહ્યા છે. આજરોજ એસપી સાહેબે પણ ચર્ચાસ્પદ બનાવ હોય, સાહેબે પણ બનાવવાળી જગ્યાની વિઝિટ અને અમને જુદી જુદા એંગલથી તપાસ કરવા માટે સૂચના આપી છે. અને તમામ એંગલથી, આમ તો અંદરની સાઈડે છે એટલે બીજી કોઈ એ કરી શકાતી નથી, પરંતુ જેટલા જેટલા એંગલ છે, કોઈ ધાર્મિક છે કે જેટલા એંગલ છે એંગલથી તપાસ કરવા માટે અમને સૂચના આપી છે. આગળની તપાસ ચાલુ છે. સેલવાસ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પરિયોજના અધિકારી જિગ્નેશ પટેલના હત્યા મામલે સેલવાસ પોલીસે ઘટના સ્થળે પહોંચી મળેલી 8 પેજની સુસાઇડ નોટના આધારે તપાસનો સિલસિલો શરૂ કર્યો છે. આ ઘટનાની પ્રાપ્તિ થતા સાંસદ, નગરપાલિકા ઉપાધ્યક્ષ સહિતના લોકો હાજર રહ્યા હતા. શહેરના જીમખાના હોલ ખાતે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સામાન્ય વાર્ષિક સભા આયોજન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વેપારીઓ તથા મહાનુભાવોને તેઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભામાં પ્રમુખ ધનસુખભાઈ વોરાએ 2017-18ના હિસાબો તથા 2018-19ના ભવિષ્યના લક્ષ્યાંકને લઈ ઓડિટ જાહેર કર્યું હતું. મારું નામ છે ધનસુખભાઈ વોરા, હું ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો પ્રમુખ છું. આજે અમારો પહેલો કાર્યક્રમ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝનો 2017-18ના વર્ષની વાર્ષિક સામાન્ય સભા એટલે 17મી વાર્ષિક સામાન્ય સભાનો કાર્યક્રમ હતો. જે સામાન્ય સભાની અંદર ગત વર્ષની કામગીરી અને ગત વર્ષના આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા. અમારા સેક્રેટરીએ કાર્યવાહી, ગત વર્ષની કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો અને ટ્રેઝરર અજીતસિંહ જાડેજાએ હિસાબો રજૂ કર્યા અને આવતા વર્ષના અંદાજપત્રના ફિગર્સ પણ રજૂ કરવામાં આવ્યા. એટલે સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ કરી હવે પછીના જે કાર્યક્રમો છે એ સર્વે રાજકોટના વેપાર ઉદ્યોગના આગેવાનો અને તેઓને લગતા છે અને આવતા ભવિષ્યમાં દેશની આર્થિક સ્થિતિ અને વેપાર કઈ તરફ આગળ વધશે એ અંગે માર્ગદર્શન આપનાર છે. પછીના કાર્યક્રમમાં રાજકોટના વેપાર અને ઉદ્યોગના મહાનુભાવો દ્વારા એવોર્ડ જે પ્રાપ્ત થયેલ છે તેવા એવોર્ડ પ્રાપ્ત થયેલ મહાનુભાવોનું ગૌરવ સન્માન કરવા માટેનો કાર્યક્રમ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિઘ્નહર્તા ગણપતિ દેવની ઉત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અબતક મીડિયા હાઉસ દ્વારા ગણેશજીનું ભક્તિભાવપૂર્વક વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. તેમજ અનેક પંથકોમાં ગણેશ ઉત્સવના 10મા દિને બાપા મોરિયાના નાદ સાથે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તજનોએ દુંદાળા દેવનું વિસર્જન કરી મંગલ જીવનની પ્રાર્થના કરી હતી. દીવમાં 1975 પહેલાં એક PI ગોવાથી આવેલા, તેમણે અહીંયા પોલીસ સ્ટેશનમાં સ્થાપના કરી અને એની પહેલાં દીવની અંદરમાં શ્રી સવા યોગ મંડળ તરફથી એક જ દીવ વિસ્તારની અંદરમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવતા. અત્યારે હાલત એવી છે કે દરેક કોમના લોકો આ તહેવારને ઉજવે છે અને કમસે કમ 2500થી વધારે, જેમાં દીવ સિટી એરિયા, ગોગલા, વણંગબારા, વાડી વિસ્તાર, દરેક સ્થળે આ તહેવાર ઉજવવામાં આવે છે. શિનોર તાલુકામાં ગણપતિ બાપાની કુલ 82 પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શિનોર મામલતદાર અને પોલીસ દ્વારા શિનોર નર્મદા નદી અને માલસર નર્મદા નદીમાં 82 જેટલી ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવાના ભાગરૂપે શિનોર મામલતદાર અને શિનોર PSI AM ગઢવી અને માલસર ગ્રામ પંચાયત દ્વારા હેલોજન લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને બાપા મોરિયાના નાદ સાથે ભક્તોએ દુંદાળા દેવનું વિસર્જન કર્યું હતું. ડોક્ટર પરીન પટેલ, ક્યાંથી આવો છો? માજલપુર વડોદરાથી. ગણેશ વિસર્જન નિમિત્તે આનંદ ઉલ્લાસના દિવસે અમે લોકો માલસર નર્મદા કિનારે આવેલા છે. જ્યારે વડિયાના કૃષ્ણપરામાંથી DJના તાલ સાથે ગણેશ વિસર્જન યાત્રા વડિયાના મુખ્ય માર્ગ પર ફરી સુરવો નદીમાં ગણેશ ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ જ વખતે વડિયામાં ગણેશ વિસર્જન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ જોવા મળ્યું હતું, જેમાં વડિયા મુસ્લિમ સમાજના પ્રમુખ ઇનુષભાઈ મોગલ સિકંદર સરવૈયા તેમજ જીગર કમિટી મુસ્લિમ બિરાદરો દ્વારા ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરી ગણેશજીના ભક્તોનું ફૂલહારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઓખામાં ગણેશ ઉત્સવમાં 10મા અને છેલ્લા દિવસે નવી બજારકા રાજા ગણેશ બર્ફીલા બાબા અમરનાથ દર્શન આરતી તથા સિદ્ધિ વિનાયક ગણેશને
જંગલેશ્વર દાદાના શૃંગાર પરિધાન કર્યા હતા. સાથે સમંદરકા રાજા ગણેશમાં બાળકો માટે ડ્રેસ કોમ્પિટિશન અને ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં બાળકોએ જુદા જુદા ડ્રેસ પરિધાન કરી સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં પ્રથમ, બીજા અને ત્રીજા વિજેતા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. કાર્તિકે માતાને પગે લાગીને નીકળી પડ્યા. ગણેશ વિચારવા લાગ્યો કે આ કાર્તિકે ને કેમ ગણેશને વિચાર આવ્યો. પછી ગણેશજી સિંહાસન ઉપર તેમના માતા પિતાને બેસાડ્યા. પછી અડસઠ વાર તેમની તીર્થયાત્રા કરી. નવી બજારમાં બાબા અમરનાથના બરફના દર્શન અને જૂની બજારમાં અન્નકોટના દર્શન અને સમંદરકા રાજા ગણપતિમાં આજે લગ્નના શણગાર દર્શાવવામાં આવ્યા છે. વિશેષમાં બાળકોની હરીફાઈ રાખી હતી, જેવી કે ડાન્સ કોમ્પિટિશન અને ફેન્સી ડ્રેસ, એના આજે ઇનામ વિતરણ છે. અહીંયા લોકોને કોઈ પણ માયા મમતા તો છે જ, કમાણી છે, પણ એનાથી વિશેષ ગયા છે. અને એ દયા સ્વરૂપે આજે 12 દિવસ ગણપતિ દાદાના ચોથથી અનંત ચૌદશ સુધી એટલું મહાન પૂજન કર્યું, અને પૂજનની સાથે વિદ્યાર્થીઓમાં, બાળકોમાં અને વડીલોમાં એવા સંસ્કાર આપ્યા કે બેટા જો સૃષ્ટિ જાળવવી હોય તો પહેલાં જીવદિયાનું કામ કરવું, આ જીવદિયાનું ધામ છે. હવે આજે ગણપતિ દાદા કાલ ધામધૂમથી 21 ગણપતિ દાદા વિસર્જન થયા અને ખૂબ બધાએ સમસલાથી અને આનંદથી મોકલા. અને હવે અત્યારે માજનવાડી ખાતે 5000 લાડવાનું આયોજન કરેલ છે કે ગૌ માતા એક પણ ભૂખી ન રહે. 16 શ્રાદ્ધમાં જો પિતૃને મોક્ષ કરવા હોય, તૃપ્ત કરવી હોય તો ઓખાવાળાઓએ એક સરસ દેશી ઘીના લાડુ બનાવી અને તમામ ગૌ માતાને ખૂણે ખૂણે આપી અને પોતે ધન્યતા અનુભવે છે. મોરબીમાં ગણેશ વિસર્જનમાં આખો દિવસ લોકો ગણેશમય રહ્યા હતા અને ગણેશજીને વિદાય આપવા 5 કિલોમીટર દૂર નદી કાંઠે પહોંચીને લોકોએ અશ્રુભીની આંખે નદી કાંઠે આરતી અને ધૂપ કરીને ગણેશજીને વિદાય આપી હતી. નદી કાંઠે મોરબી નગરપાલિકાને તરવાની તાલીમ પામેલા તરવૈયાઓની ટીમ સતત ખડે પગે તૈનાત રહી હતી. મોરબી શહેરથી છેક બાયપાસના પુલ સુધી 6 કિલોમીટર સુધીના રોડમાં ગણેશ વિસર્જન માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. ટીઆરબીમાં તાલીમ આપી છે, એમાંથી અમને વડોદરા આપદા મિત્રમાં બચાવ કાર્ય માટે લઈ ગયા હતા અને તે માટેથી અમે અહીંયા સેવા ભાવી આવી છીએ. જ્યારે તે પણ બોલાવે ત્યારે મદદરૂપ થઈ છીએ અમે. તેમજ લીંબડી તાલુકાના બોરણા ગામના લોકોએ અનોખી રીતે ગણેશ ભગવાનનું વિસર્જન કર્યું હતું, જેમાં ગણપતિ વિસર્જનના દિવસે આખા ગામના ભાઈ બહેનો, વડીલો, યુવાનો, ગણેશ ભક્તો, દરેક સમાજના આગેવાનો, સરપંચ સાથે મળીને ગણપતિ બાપાનો વરઘોડો કાઢીને ગામની શેરીઓમાં, ગલીઓમાં ફરી હતી અને ડીજેના તલે નાચતે ગાજતે ગરબા રમીને ગણપતિ બાપા મોરિયાના નારાઓ લગાવ્યા હતા. તેમજ વાજડી ન્યારી વાગુદળ નદીમાં ગણપતિ વિસર્જન રાખવામાં આવ્યું હતું, જેમાં લોધિકા તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ, જીઆરડી તેમજ ફાયર બ્રિગેડના જવાનો અકસ્માત ન બને તેની પૂરતી તકેદારી રાખી હતી અને વિસર્જન દરમિયાન તેઓએ ઉજ્જવળ કામગીરી પણ કરી હતી. વડવાજડી ગામે ન્યારી નદીમાં ગણપતિજી વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જે અનુસંધાને સરકારશ્રી તરફથી પૂરતો બંદોબસ્ત લોધિકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો તથા જીઆરડીના માણસોનો પૂરતો બંદોબસ્ત જાળવેલ છે, જેથી કોઈ બનાવ ન બને, કોઈ અનિચ્છનીય તથા ફાયર બ્રિગેડની તમામ સુવિધા, લાઈફ જેકેટ્સને તમામ વસ્તુ સાથે રાખી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારશ્રી તરફથી પૂરતા પ્રયાસો છે. આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલાચડી દરિયા કિનારે હજારોની સંખ્યામાં ગણપતિ વિસર્જન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને તે માટે જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે પોલીસ બંદોબસ્ત માટે પણ તૈનાત કરવામાં આવ્યો હતો. અને પછી આજે બટુક ભોજનનો કાર્યક્રમ કરી છે, પછી તથા અનુકોટનો કાર્યક્રમ કરી છે, તથા લખાણ દર્શન અમે ભોજનનો કાર્યક્રમ યોજી છે બધા લખાવાળા તરફથી અને પ્રેમ કાર્યક્રમ કરી છે. સીધી બીજા મંડળ ભવન રાખવું કુંભારવા 12મો ગણપતિ મહોત્સવ આજે 11મા દિવસે બાપાનું વિસર્જન કરવા માટે અમે આવ્યા છીએ બાલાચડી, અને અત્યારે અમારા મિત્ર મંડળ સાથે અને પરિવાર સાથે પણ આવ્યા છીએ. શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ જોડિયા દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓમાં વક્તૃત્વ સ્પર્ધા
પણ યોજવામાં આવી હતી. વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સ્વ છગનભાઈ દેવાભાઈ વાઘ પરિવાર તરફથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ તથા તમામ સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા તો રાખીએ છીએ, તેમજ નિબંધ લેખન સ્પર્ધા, આરતીની થાળી સ્પર્ધા, એવી પણ બધી ઘણી બધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. તેમજ દાંડિયા રાસ છે, ઈશ્વર વિવાહ છે, સંગીતમય સુંદરકાંડના પાઠ છે, સ્વામિનારાયણ સત્સંગ સભા, જે ભાદરા મંદિરના જે સ્વામીના સંતો આવી અને દર વર્ષે, આ વર્ષે પણ સત્સંગ સભાનું આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ, બરાબર. એવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરીએ છીએ. દર વર્ષે એક મહાઆરતીનું પણ આયોજન કરીએ છીએ. દરરોજ આ આઠમા વર્ષે સતત પ્રવેશથી અમે ખૂબ ખૂબ લાગણી અને આનંદ અનુભવીએ છીએ. તેમજ મારા એવા મિત્ર ચિરાગભાઈ વાઘ, એનો પણ દર વર્ષે મને સારો અને સાથ સહકાર મળી રહે છે. તો ચિરાગભાઈ બે શબ્દો તમને કહેશે. ગઈકાલે જ જોડિયા તાલુકાનું બાજુમાં ભાદરા ગામ, ત્યાંના સ્વામિનારાયણ મંદિરના સંતો અને મહંતો આવી અને એક સરસ ભાવભક્તિપૂર્વક સભાનું આયોજન કરેલ હતું. તેમાં ભાવિક ભક્તોને આશીર્વાદ આપી અને પ્રસાદ પણ આપેલ હતો. લાઠી શહેરમાં વિવિધ ગણપતિ મહોત્સવમાં અતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યારે પીજીવીસીએલ કચેરી, ગણેશ સ્મૃતિ સ્તવન સાથે ભવ્ય રાસોત્સવ, વ્યસન મુક્તિ, ઉર્જા બચાવના પોસ્ટરોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાથે જાગૃતિ સંદેશો પણ પાઠવાયો હતો. હળિયાના ગામે ફ્રેન્ડશીપ ગ્રુપ, મિત્ર મંડળ અને સમસ્ત દલિત સમાજ દ્વારા સૌ પ્રથમ વખતે ગણપતિ બાપાની વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી. તેમજ મહિલાઓ માટે રસ ગરબાનો પણ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હરિયાણા ગામ દલિત સમાજને ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી આજના પહેલા વર્ષે ગણપતિની સ્થાપના કરેલ છે. 10 દિવસના અંતિમ તબક્કામાં અમારા ગણપતિને 56 ભોગ પ્રસાદ ધરવામાં આવેલ છે. તે બદલ બધા ફ્રેન્ડ્સ ગ્રુપની જાહેરાત, ફ્રેન્ડ્સ ગ્રુપે સારી એવી મહેનત કરી છે ગણપતિ વિશે. એ બદલ અમારા અહીંયા સહયોગીઓએ ઘણું એવું બધું પ્રોત્સાહન કરેલું છે, તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. જ્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપના ગણેશજીની આરતી પૂજ્ય ઉષા મૈયાએ ઉતારી હતી. આ પ્રસંગે શહેરના 2000 મહિલાઓએ પોતપોતાની થાળી લાવી સામૂહિક આરતી પણ કરી હતી. ધોરાજીમાં ભક્તજનોએ અશ્રુભીની આંખે ગણેશજીને વિદાય આપી હતી તથા વિઘ્નહર્તા દેવને વિસર્જન દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે સ્ટેશન પ્લોટ ખાતે ગણપતિ દાદાનું અમે 11 દિવસ માટે સ્થાપના કરેલી હતી, જેમાં આજે અમે 11 દિવસ દરમિયાન ખૂબ જ ગણપતિ દાદાની સેવા કરી અને 11 દિવસ આરતી, પૂજા, અનેક જાતના પ્રોગ્રામો કરી અને બધાએ ખૂબ જ આનંદ કર્યો છે. આજે વેગડી ખાતે અમે દાદાનું વિસર્જન કરવા આવ્યા છીએ અને બસ એવી જ શુભકામના કે જેવા દાદા અમને ફળ્યા એવા સૌને ફળે. ગણપતિ દાદા મોરિયા. આ ઉપરાંત બોડેલી પંથકમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ વિઘ્ન વિનાયક દેવનું પૂજન અર્ચન કરી વિસર્જન કર્યું હતું. ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે બોડેલી તાલુકાના વાદળા ગામેના શ્રીજી ભક્તો ટ્રેક્ટરમાં પ્રતિમા લઈ જતા નજીક જોજવા ગામ પાસેની નદી પર પહોંચ્યા હતા, ત્યારે તેઓની સાથે આવેલી એક મહિલાની નજીકના સૂર્ય વસાહતના યુવકે છેડતી કરતા મામલો ગરમ બન્યો હતો અને છેડતી કરનાર યુવકને ઠપકો આપતા બંને ગામના લોકો વચ્ચે ઘર્ષણ પણ ઉભું થયું હતું. ઈજા પહોંચાડનાર યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન પણ કર્યા હતા અને આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સેલવાસના મોટા મોટા મંડળો દ્વારા ગણેશોત્સવના અંતિમ દિને ગણેશજીનું ભક્તોએ ભાવપૂર્વક વિસર્જન પણ કર્યું હતું. અબીલ, ગુલાલ, ઢોલ નગારાના તાલે પોલીસ તંત્રની આગેવાની હેઠળ ગણેશ વિસર્જન સંપન્ન કરાયું હતું. ધોરાજીના ચકલા ચોક વિસ્તારમાં ઉષી સંધિ નામના યુવક ઉપર 3-4 જેટલા મુસ્લિમ શખ્સો છરી વડે તૂટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકોને લોહીલુહાણ ગંભીર હાલતમાં ધોરાજી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા.
જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલાની તજવીજ હાથ ધરી હતી. દીકરીઓના નામે દર વર્ષે સપ્ટેમ્બર માસના અંતિમ રવિવારે ડોક્ટર્સ ડે ઉજવાય છે, ત્યારે આ વર્ષ 23મી સપ્ટેમ્બરના રોજ ડોપ્સ ડેની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સમાજની માનસિકતા બદલતા દીકરીઓએ નવનવી ઊંચાઈઓ સર કરી રહી છે. મોટાભાગના માતા પિતાએ સ્વીકારતા થપણ થયા છે કે કુટુંબમાં એક દીકરી હોવી જોઈએ. તેમાં પણ આજના સમયે શિક્ષણનું સ્તર વધતા તેમજ સરકારની લાભદાયી યોજનાઓ થકી જાગૃતતા ફેલાતા દીકરી પ્રત્યેનો અણગમો દૂર થયો છે અને લોકો દીકરીના જન્મ પ્રત્યે પ્રાધાન્યતા આપતા થયા છે. 20 વર્ષથી આ વિદ્યાર્થીઓને ભણાવું છું, ખાસ કરીને 16-17-18 વર્ષની કન્યાઓને ભણાવું છું અને લોકો એવું કહે છે કે છોકરીઓ બગડી ગઈ છે કે વિદ્યાર્થીઓ બગડી ગયા છે, પણ મારો એવો અનુભવ રહ્યો છે કે મારી વિદ્યાર્થીનીઓ અથવા તો મને ક્યારેય પણ બેડ એક્સપિરિયન્સ નથી થયો. ઉલટાનું, ઘણી વખત આપણને છોકરીઓ પાસેથી પણ ઇન્સ્પિરેશન મળે એવી ઇન્સ્પિરેશનલ છોકરીઓ પણ મારી પાસે આવી છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે ઘણી બધી છોકરીઓ લેક ઓફ કોન્ફિડન્સ, એટલે કે એને આત્મવિશ્વાસનો અભાવ હોય એને કારણે મૂંઝવણ અનુભવ ભૌતી હોય, પણ ધીમે ધીમે કરીને એ ખુલે જ્યારે ટીચર પાસે અને એને કારણે એનો આત્મવિશ્વાસ વધે, જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લે એને કારણે એનો આત્મવિશ્વાસ વધે અને પછી જિંદગી પરત્વેનો એનો નજરિયો બદલાય, એવી પણ મેં ઘણી શાય અને ઇન્ટ્રોવર્ટ છોકરીઓને પણ સરસ બોલતી થતી જોઈ છે. અત્યારના સમયમાં તો વિચારો ઘણા બદલાયા છે. છોકરીઓને છોકરા જેટલી છૂટ આપવામાં આવે છે, પણ કંઈક અંશે ખોટા વિચારો એની માન્યતા ધરાવે છે. હજુ છોકરીને ગર્ભમાં મારી નાખે તો પણ શું કામ, તમારી તમે જેની પાસેથી જન્મ લીધો છે એ કોકની છોકરી છે ને, એમ તો છોકરી વંશ વધારે છે. એવું નથી કે છોકરા જ વધારે, પણ એ તો કોકની છોકરી છે ને જે વંશ વધારવાની છે. એટલે છોકરીઓને તમે ગર્ભમાં તો મારો એ ખોટી જ વસ્તુ છે. તમારી પત્ની કોઈની દીકરી છે, તમારી દીકરી તમારી દીકરી છે, તો એ રીતે તમે ગર્ભમાં તો ન જ મારો છોકરીઓને. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારતમાં વાતાવરણમાં પલટો, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભૂસંકલનથી સર્જાય તારાજી. અમરેલીમાં ગૃહમંત્રી રાજનાથસિંહ અને સાંસદ નારણભાઈના હસ્તે 6 એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ. રાફેલ બાબતે ગૃહમંત્રીએ વિપક્ષને આડે હાથ લીધા. શેરબજારમાં ગાબડું, મેદાને ઉતરેલી રિઝર્વ બેંક અને સેબી કામગીરી નિષ્ફળ નીવડી. સંતરામપુરના ઉખરેલી ગામે આદિવાસી યુવા સંગઠન અને ખેડૂતે ગંડાણા જળાશય યોજનાનો નોંધાવ્યો વિરોધ. આદિવાસી ખેડૂતોએ આત્મવિલોપનની આપી ચીમકી. પ્રધાનમંત્રી મોદીની આયુષ્યમાન યોજનાનો 5 રાજ્યોએ કર્યો વિરોધ. મોદી હેલ્થ કેરના સ્થાને પોલિટિકલ ગેમ રમી હોવાનો થયો આક્ષેપ. તો આ તાજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો આપતક. નમસ્કાર.